જામનગર ખાતે અજીતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો 9મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ. જામનગર શહેરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાની વિશ્વ યોગ દિવસની ઉજવણી કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. વર્ષ 2015માં તારીખ 21 જૂનથી સંયુક્ત રાષ્ટ્ર પરિષદ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, જે અંગે UNGEએ સમર્થન આપ્યું છે કે યોગ જીવનના તમામ પાસાઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવા માટે ઉપરાંત આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી પગલું છે. જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કોઓર્ડિનેટર હર્ષિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, સખનાદ અને પ્રાર્થનાની સાથે ઉપસ્થિત લોકોએ યોગ અભ્યાસ કર્યો હતો. આ વર્ષે સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજ્યના 75 આઇકોનિક સ્થળોની યાદીમાં જામનગરની મહિલા કોલેજ અને ધોલની GM પટેલ સ્કૂલ, આ 2 સ્થળોનો વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે કાર્યક્રમના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુચારુ માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે 9મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુદેવ કુટુંબકમની ભાવના એ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વ સ્તરે સ્વીકારવા કરવામાં આવ્યું છે. યોગ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. ભારતની સંસ્કૃતિ અને યોગનો આજે વિશ્વભરમાં ખુલ્લા દિલથી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આ વર્ષે યોગ ફોર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. 180 દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત ખાતે કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં 72,000 સ્થળોએથી 25 કરોડ જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવશે. સુરતમાં 1,20,000 કરતાં વધુ લોકોએ આજે યોગ કર્યો હતો. આ સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં કરવામાં આવશે. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર BN ખેર, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત, સહેબ મામલતદાર VR માંકડિયા, મુખ્ય કારોબારી અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ, જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડ સુરેશ બિંડે, અગ્રણીઓ રમેશ મુંગરા, દિલીપ ભોજાણી, પ્રવીણ સીજી, NCC કેડેટ્સ, BASFના જવાનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, NGO મેમ્બર્સ, વિવિધ સંસ્થાના યોગ પ્રશિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. હર્ષલ કંદેડિયા, JDSTV, જામનગર. પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે.
લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવીની સુવિધાઓ પણ ઉપલબ્ધ। લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753।